કેનેડામાં આજથી પ્રધાનમંત્રી પદ માટેની ચૂંટણી યોજાશે। આજે કેનેડાની ચૂંટણીમાં 338 બેઠકો માટે મતદાન થશે। પીએમ ટ્રુડોની સ્પર્ધા આ વખતે કન્ઝર્વેટિવ પાર્ટીના નેતા એરિન ઓટુલે સાથે છે। કેનેડા સરકારના ડેટા અનુસાર દેશમાં 27 મિલિયન લોકો આ વખતે મતદાન કરશે। અગાઉથી મતદાન માટે લગભગ 5.78 મિલિયન મતપત્રોનો ઉપયોગ થઈ ચૂક્યો છે। ચૂંટણી પૂર્વના મતદાનમાં લિમ્બર્સ કે કન્ઝર્વેટિવને બહુમતી માટે જાહેર સમર્થન નથી। સરકાર બનાવવા માટે 38% મતદાન જરૂરી છે। બહુમતી માટે સંસદમાં બહુમતી સાબિત કરવા 38% જાહેર મતોની જરૂર પડે છે। ટ્રુડો સમયમર્યાદાના 2 વર્ષ પહેલા જ ચૂંટણી યોજી ચૂક્યા છે। ટ્રુડોએ 2019ની ચૂંટણીમાં બહુમતી ગુમાવી હતી। રવિવારે પ્રચાર કાર્ય દરમિયાન પ્રધાનમંત્રી જસ્ટિન ટ્રુડોએ જણાવ્યું હતું કે તેઓ ફરી એક વખત સત્તામાં પરત ફરવાનો પ્રયાસ કરશે। મતદાન પહેલાના તમામ ઓપિનિયન પોલમાં જસ્ટિન ટ્રુડોને બહુમતી મળી રહી છે। પૂર્ણ બહુમતી માટે ટ્રુડોને 38% મતની જરૂર રહેશે। ભારત અને નેપાળ વચ્ચે યોજાનારી સંયુક્ત સૈન્ય કવાયત સૂર્યકિરણની 15મી આવૃત્તિ આજથી શરૂ। આ યુદ્ધાભ્યાસ ઉત્તરાખંડના પિથોરાગઢમાં યોજાશે। બંને રાષ્ટ્રોની બટાલિયન આ કવાયતમાં ભાગ લેશે। બંને સેનાઓ દ્વારા ઉપયોગમાં લેવાતા હથિયારોથી પરિચિત થવા સાથે બંને દેશોની સેનાઓ પર્વતીય વિસ્તારોમાં એકબીજાની પર્વતીય યુદ્ધ વ્યૂહરચના, આપત્તિ સહાય, બચાવ અને રાહત કાર્યક્ષમતા અંગે જાણકારી મેળવશે। આ યુદ્ધાભ્યાસ 48 કલાક માટે યોજાશે। યુદ્ધાભ્યાસનો મુખ્ય ઉદ્દેશ્ય ભારત નેપાળની સેના વચ્ચે આંતરિક સમન્વય કરવા તથા બંને રાષ્ટ્રોની સૈન્ય જાણકારી પરસ્પર વહેંચવાનો છે। આ અભ્યાસથી બંને સેનાઓ વચ્ચેના દ્વિપક્ષીય સંબંધોમાં સુધારા જોવા મળશે તથા બંને રાષ્ટ્રો વચ્ચેના મૈત્રીપૂર્ણ સંબંધોને મજબૂત કરવાની દિશામાં મોટું પગલું ગણાશે। મધ્યપ્રદેશ અને ઝારખંડમાં આજે શાળાઓ ફરી શરૂ કરવામાં આવી છે। મધ્યપ્રદેશમાં ધોરણ 1-5 સુધીની તમામ સરકારી અને ખાનગી શાળાઓ આજે ફરી ખોલવામાં આવી છે। શાળા ખોલવાની સાથે જ 50% ક્ષમતા ધરાવતી પ્રાથમિક શાળાઓમાં વર્ગો લેવામાં આવશે। તાજેતરની બેઠકમાં રાજ્ય ડિઝાસ્ટર મેનેજમેન્ટ ઓથોરિટી દ્વારા પરવાનગી જારી કર્યા બાદ હવે વર્ગ 6 અને તેનાથી ઉપરના વિદ્યાર્થીઓ શાળા પરિસરમાં ઓફલાઈન વર્ગોમાં હાજરી આપશે। રાજ્ય સરકાર દ્વારા વર્ગ 6 થી ઉપરની તમામ શાળાઓ ખોલવાની પરવાનગી આપવામાં આવી હતી। અત્યારે સરકારે શાળાઓને દરરોજ માત્ર 4 કલાક જ વર્ગો ચલાવવાની મંજૂરી આપી છે। શાળાઓને ફરજિયાતપણે કોરોના ગાઈડલાઇન્સનું પાલન કરવાનું કહેવામાં આવ્યું છે, જ્યારે તમામ શાળાના સ્ટાફનું રસીકરણ ફરજિયાત કરવામાં આવ્યું છે। પણ ધોરણ 5 સુધીનું શાળાકીય શિક્ષણ માત્ર ઓનલાઈન માધ્યમથી જ કરવામાં આવશે। આસામમાં 10મા ધોરણના વિદ્યાર્થીઓ માટે વર્ગો ફરી શરૂ કરવામાં આવ્યા છે। આસામમાં તમામ કોવિડ પ્રોટોકોલને પગલે 10મા ધોરણના વિદ્યાર્થીઓ માટે વર્ગો આજે ફરીથી શરૂ થયા છે। આસામ સરકારે તાજેતરમાં લગભગ 4 લાખ 10મા ધોરણના વિદ્યાર્થીઓ માટે શારીરિક વર્ગો ફરી શરૂ કરવાનો નિર્ણય કર્યો છે। વિદ્યાર્થીઓ લગભગ 4.5 મહિના પછી શાળાઓમાં આવ્યા છે। વર્ગો ફરીથી ખોલતા પહેલા વર્ગખંડનું સેનિટાઇઝેશન કરવામાં આવ્યું હતું। અગાઉ આ મહિનાની 6 તારીખે 12મા ધોરણ અને ડિગ્રી અભ્યાસક્રમના અંતિમ વર્ષ માટેના ભૌતિક વર્ગો 4 મહિનાના અંતરાલ પછી ફરી શરૂ કરવામાં આવ્યા હતા। બાકીના ભૌતિક વર્ગો ફરી શરૂ કરવાનો નિર્ણય રાજ્યમાં કોવિડ પરિસ્થિતિને આધારે બાદમાં લેવામાં આવશે। સાઉદી અરેબિયાના વિદેશમંત્રી ફૈઝલ બિન ફરહાન આજે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી સાથે સમીક્ષા બેઠક યોજાઈ। આ બેઠક નવી દિલ્હીમાં પ્રધાનમંત્રીના નિવાસસ્થાને યોજાઈ। ગઈકાલે વિદેશમંત્રી ડોક્ટર એસ જયશંકરે સાઉદી અરેબિયાના વિદેશમંત્રી સાથે વાતચીત કરી હતી। બંને વિદેશમંત્રીઓએ પરસ્પર હિતના દ્વિપક્ષીય, પ્રાદેશિક અને આંતરરાષ્ટ્રીય મુદ્દાઓ પર ચર્ચા કરી હતી। આ અગાઉ ઓક્ટોબર 2019માં પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીની સાઉદી અરેબિયા મુલાકાત દરમિયાન બંને પક્ષોએ વ્યૂહાત્મક ભાગીદારી પરિષદ કરારના અમલીકરણની સમીક્ષા કરી હતી। રાજ્યના મુખ્યમંત્રી બન્યા પછી
ભૂપેન્દ્ર પટેલ આજે પહેલી વખત એક દિવસીય નવી દિલ્હીની મુલાકાતે પહોંચ્યા છે। આજે સાંજે તેમણે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી સાથે મુલાકાત કરી હતી। આ પહેલા મુખ્યમંત્રીએ રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદ અને ઉપરાષ્ટ્રપતિ એમ વૈંકેયા નાયડુની સૌજન્ય મુલાકાત કરી હતી। આ સિવાય તેમણે કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ, કેન્દ્રીય આરોગ્ય મંત્રી મનસુખ માંડવિયા અને કેન્દ્રીય પશુપાલન મંત્રી પુરુષોત્તમ રૂપાલા સાથે પણ મુલાકાત કરી હતી। કેન્દ્રીય રમતગમત મંત્રી અનુરાગ ઠાકુર આજે દેશના રાજ્યો અને કેન્દ્ર શાસિત પ્રદેશોના રમતગમત મંત્રીઓ સાથે વાતચીત વિડીયો કોન્ફરન્સિંગના માધ્યમથી આ વાર્તાલાપ થશે। ટોક્યો ઓલિમ્પિક અને પેરાલિમ્પિક રમતોમાં દેશની મોટી સફળતા પછી કેન્દ્રીય મંત્રી રાજ્યો અને કેન્દ્ર શાસિત પ્રદેશો સાથે આગળ વિકાસ વિશે વાત કરશે। આ બેઠક દરમિયાન સરકારના મુખ્ય કાર્યક્રમ ખેલો ઇન્ડિયા અને ફિટ ઇન્ડિયા પર વિશેષ ભાર મૂકવામાં આવશે। વાતચીતનો મુખ્ય ઉદ્દેશ્ય રાજ્યો તથા કેન્દ્ર શાસિત પ્રદેશોના શારીરિક રીતે સક્ષમ ખેલાડીઓ અને પેરા એથ્લેટ્સ માટે ગ્રામીણ તથા શહેર ક્ષેત્ર સ્પર્ધાનું આયોજન કરવાનું છે, સાથે જ આ ખેલાડીઓને પ્રોત્સાહન મળે તેવા પ્રયાસો કરવાનો છે। રાજ્યો તથા કેન્દ્ર શાસિત પ્રદેશો દ્વારા ખેલાડીઓને રોકડ પુરસ્કાર આપી પ્રોત્સાહન આપવામાં આવે તેવી વિનંતી કરાશે। પંજાબના નવા મુખ્યમંત્રી ચરણજીત સિંહ ચન્નીએ મુખ્યમંત્રી પદના શપથ લીધા છે। રાજ્યપાલ બીએલ પુરોહિત દ્વારા તેમને મુખ્યમંત્રી પદના શપથ આપવામાં આવ્યા હતા। ચરણજીત સિંહ ચન્નીની સાથે સુખજિંદર સિંહ રંધાવા અને ઓપી સોનીએ પણ ડેપ્યુટી સીએમ પદના શપથ લીધા છે। ચરણજીત સિંહ ચન્ની પંજાબના 16મા મુખ્યમંત્રી બન્યા છે। ચરણજીત ચન્ની ચમકોર સાહિબ વિધાનસભા ક્ષેત્રના વિધાયક છે। તેઓ 2015-2016 સુધી પંજાબ વિધાનસભામાં વિપક્ષ નેતા પણ રહી ચૂક્યા છે। એક ટ્વીટમાં કોંગ્રેસના પંજાબ પ્રહારી હરેશ રાવતે માહિતી આપી હતી કે ચરણજીત સિંહ ચન્નીને સર્વાનુમતે કોંગ્રેસ વિધાનસભા પક્ષના નેતા તરીકે ચૂંટવામાં આવ્યા હતા। આ સાથે ચરણજીત સિંહ ચન્નીએ રાજ્યપાલ સાથે મુલાકાત કરી સરકાર રચવાનો દાવો રજૂ કર્યો હતો, તો પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ ચરણજીત સિંહ ચન્નીને પંજાબના મુખ્યમંત્રી બનવા બદલ ટ્વીટ કરી અભિનંદન પાઠવ્યા છે। આઝાદીના અમૃત મહોત્સવ અંતર્ગત બીએસએફ જવાનો દ્વારા યોજાઈ રહેલી સાયકલ રેલીને દાંતીવાડા બીએસએફ કેમ્પસ ખાતેથી રાજ્યપાલ આચાર્ય દેવવ્રતે ફ્લેગ ઓફ કરી પ્રસ્થાન કરાવ્યું હતું। આ પ્રસંગે રાજ્યપાલ આચાર્ય દેવવ્રતે સાયકલ રેલીમાં જોડાયેલા બીએસએફના જવાનોને અભિનંદન પાઠવતા જણાવ્યું હતું કે આ સાયકલ યાત્રાથી સમાજને નવી પ્રેરણા મળશે। આ પ્રસંગે સ્વાગત પ્રવચન કરતા બીએસએફના આઈજી જીએસ મલિકે જણાવ્યું હતું કે દેશની આઝાદીના 75 વર્ષની ઉજવણી આઝાદી કા અમૃત મહોત્સવ અંતર્ગત દાંડીથી તારીખ 13 સપ્ટેમ્બરના રોજ નીકળેલી આ સાયકલ યાત્રા 4 રાજ્યોમાં 1308 કિલોમીટરનું અંતર કાપી તારીખ 2 ઓક્ટોબર મહાત્મા ગાંધીના જન્મદિવસે રાજઘાટ દિલ્હી પહોંચશે। દાંતીવાડા બીએસએફ કેમ્પસ ખાતે રાજ્યપાલનું ગાર્ડ ઓફ ઓનર દ્વારા સ્વાગત કરવામાં આવ્યું હતું। આ પ્રસંગે બનાસકાંઠા કલેક્ટર આનંદ પટેલ, જિલ્લા વિકાસ અધિકારી સ્વપ્નિલ ખરે, દાંતીવાડા કૃષિ યુનિવર્સિટીના કુલપતિ ડોક્ટર આર એમ ચૌહાણ, બીએસએફ કમાન્ડન્ટ ડીએસ અહલાવત અને એકે તિવારી, પ્રાંત અધિકારી વીસી બોડાણા સહિત અધિકારીઓ, બીએસએફના જવાનો અને વિદ્યાર્થીઓ ઉપસ્થિત રહ્યા હતા। બનાસકાંઠાના દાંતીવાડા કૃષિ યુનિવર્સિટી ખાતે રાજ્યપાલ આચાર્ય દેવવ્રતના અધ્યક્ષસ્થાને સુભાષ પોલેકર પ્રેરિત પ્રાકૃતિક ખેતીની કાર્યશાળા યોજાઈ હતી, જેમાં સુખી અને તંદુરસ્ત જીવન જીવવા દેશી ગાય આધારિત પ્રાકૃતિક ખેતી તરફ વળવા રાજ્યપાલે ખેડૂતોને આહવાન કર્યું હતું। આ કાર્યશાળામાં રાજ્યપાલ આચાર્ય દેવવ્રતે પ્રાકૃતિક ખેતીનું મહત્વ સમજાવતા જણાવ્યું હતું કે પ્રાકૃતિક ખેતી અપનાવવાથી જમીન ફળદ્રુપ બને છે, ઉજ્જડ અને બિન ઉપજાઉ જમીનને પણ આ પદ્ધતિથી ફળદ્રુપ બનાવી શકાય છે। ગુજરાતમાં ડાંગ જિલ્લાને સંપૂર્ણ પ્રાકૃતિક ખેતી આધારિત જિલ્લો જાહેર કરવામાં આવ્યો છે। રાજ્યપાલે કહ્યું હતું કે ઓર્ગેનિક અને પ્રાકૃતિક ખેતી વચ્ચેનો ભેદ સમજીને પ્રાકૃતિક ખેતી તરફ વળી
ગુજરાતને રસાયણિક ખેતીથી મુક્ત બનાવીએ। હવે બનાસકાંઠાના સમજૂત મહેનતુ અને બહાદુર ખેડૂતો પ્રાકૃતિક ખેતી તરફ આગળ વધી રહ્યા છે। આ પ્રસંગે પ્રગતિશીલ ખેડૂતોનું રાજ્યપાલશ્રીના હસ્તે સન્માન કરવામાં આવ્યું હતું। આ વર્ષે અંબાજી ખાતે ભાદરવી પૂનમનો મેળો કાયદેસર બંધ રખાયો છે, પરંતુ વહીવટીતંત્ર શ્રદ્ધાળુઓની શ્રદ્ધાને રોકી શકી નથી। અંબાજી ખાતે હજારોની સંખ્યામાં ભક્તો અંબાજી દર્શનાર્થે ઉમટી પડ્યા હતા। આ વખતે કોઈ સેવા કેમ્પને મંજૂરી આપવામાં નથી આવી, પણ અંબાજી મંદિર જલિયાણા ફાઉન્ડેશન દ્વારા સદાવ્રત એટલે કે નિઃશુલ્ક ભોજન વ્યવસ્થા ઉભી કરવામાં આવી છે। જો કે આ વખતે 10-15% જ યાત્રિકો અંબાજી પહોંચ્યા છે। આ અંગે બનાસકાંઠા જિલ્લા કલેક્ટર તથા અંબાજી દેવસ્થાન ટ્રસ્ટના ચેરમેન આનંદ પટેલે માહિતી આપી હતી। ભાદરવી પૂર્ણિમાનો મેળો આ વખતે બંધ છે। બાધા માનતા આખડી ધરાવતા લોકો જ અત્રે આવી રહ્યા છે, એટલે દર વર્ષની સાપેક્ષે લગભગ 10-15% જેટલા યાત્રાળુઓ હાલમાં અંબાજી ખાતે આવી રહ્યા છે। આપણા હજારો સંઘો પૈકી અત્યાર સુધીમાં લગભગ 400 જેટલા સંઘોએ નાના નાના ગ્રુપમાં અત્યાર સુધીમાં દર્શન કરેલું છે। યાત્રિકોની વ્યવસ્થા માટે આપણે 5,000થી વધારે પોલીસ જવાનોને સુરક્ષામાં અત્રે ખડે પગે રાખેલા છે। પોરબંદર ખાતે જિલ્લા ભાજપ પરિવાર દ્વારા પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના જન્મદિવસની ઉજવણીના ભાગરૂપે સમર્પણ સપ્તાહની ઉજવણી કરવામાં આવી રહી છે, જેના ભાગરૂપે પોરબંદર ખાતે સર્વરોગ નિદાન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં જામનગરની ખાનગી હોસ્પિટલના નિષ્ણાંત ડોક્ટરે સેવા આપી હતી। આ કેમ્પમાં 250થી વધુ દર્દીઓએ લાભ લીધો હતો। આ કેમ્પમાં પોરબંદરના ધારાસભ્ય ખાસ ઉપસ્થિત રહ્યા હતા। ડોક્ટરો દ્વારા દર્દીઓની સેવા કરવામાં આજે આવેલ છે, અને આવી રીતના સેવા એ સંગઠન અમારા ભાજપનો મંત્ર છે, અને માનનીય વડાપ્રધાન શ્રી મોદી સાહેબના જન્મદિવસથી લઈ અને 7 તારીખ સુધી સર્વે સર્વિસના કાર્યક્રમો થનાર છે, જેમાં અમારા સંગઠન દ્વારા ખૂબ સરસ પબ્લિક સર્વિસીસ થઈ રહી છે। ગુજરાત સરકાર 23 સપ્ટેમ્બરથી આપકે દ્વાર આયુષ્માન મેગા ડ્રાઈવ શરૂ કરશે। ગઈકાલે સાંજે રાજ્યના આરોગ્ય મંત્રીએ આની જાહેરાત કરી હતી। અમદાવાદ સિવિલ હોસ્પિટલની મુલાકાત લીધા બાદ મીડિયાકર્મીઓ સાથે વાતચીત કરતા તેમણે જણાવ્યું હતું કે રાજ્ય સરકારની પ્રધાનમંત્રી જન આરોગ્ય યોજના અને મા કાર્ડ યોજનાની નોંધણી માટે 80 લાખ પરિવારોને આ ડ્રાઈવ હેઠળ આવરી લેવામાં આવશે। યાત્રાધામ અંબાજી ખાતે કોરોનાની સ્થિતિને ધ્યાનમાં રાખીને ભાદરવી પૂનમનો મેળો રદ કરવામાં આવ્યો છે। જો કે આજે ભાદરવી પૂનમને લઈને મોટી સંખ્યામાં ભક્તો ઉમટી પડતા કોઈ અવ્યવસ્થા ન સર્જાય તે માટે સ્થાનિક વહીવટીતંત્ર અને સરકાર દ્વારા સુચારુ આયોજન કરવામાં આવ્યું છે, તો યાત્રાધામ ટ્રસ્ટ દ્વારા અંબાજી મંદિર દર્શનાર્થીઓ માટે સવારે 6 વાગ્યાથી રાત્રિના 1.5 કલાક સુધી ખુલ્લું રાખવાનો નિર્ણય કરવામાં આવ્યો છે। સાથે જ પ્રવેશ દ્વાર પર હાઈટેક ટેકનોલોજી ધરાવતા કેમેરા પણ લગાવવામાં આવ્યા છે, તો ઓનલાઈન દર્શનની સુવિધા પણ દર્શનાર્થીઓ માટે ઉભી કરવામાં આવી છે। વડોદરામાં નગર પ્રાથમિક શિક્ષણ સમિતિના શિક્ષકોએ કોરોના કાળમાં બાળકોને પ્રત્યક્ષ શિક્ષણ આપવાની અનોખી પહેલ કરી છે। બાળકોને અભ્યાસ આપવાના હેતુ સાથે શહેરના SRF ફાઉન્ડેશનના સહયોગથી સોલાર સિસ્ટમથી ચાલતી બસમાં કમ્પ્યુટર, ઇન્ટરનેટ, પ્રોજેક્ટર અને એર કન્ડિશનરની સુવિધા સાથે વર્ગખંડ તૈયાર કરાયા છે। આ વર્ગખંડોમાં શહેરના ભાથુજીનગર, સોનિયાનગર, ગુડાના મકાન, બાહ્યાનગર, રાજીવનગર, દરજીપુરા, સદાય ક્વોટર્સ સહિતના અન્ય વિસ્તારોમાં 348થી વધુ બાળકોને કોરોનાની ગાઈડલાઇન્સના પાલન સાથે ભણાવવામાં આવશે। નગર પ્રાથમિક શિક્ષણ સમિતિના ચેરમેન દિલીપસિંહ ગોહિલ અને શાસનાધિકારી ધર્મેન્દ્ર ચુડાસમાએ પણ આ કાર્યને પ્રોત્સાહન પૂરું પાડ્યું છે। વિદ્યાર્થીઓ અને તેમના વાલીઓ તરફથી પણ આ નવતર અભિગમને ખૂબ જ સારો પ્રતિસાદ મળ્યો છે। હવે આ બસમાં જી સાદા ડીડી ગિરનાર પર પ્રોગ્રામ આવે છે, એ ઇન્ટરનેટનો ઉપયોગ કરી અને એવી રીતે બતાવીએ છીએ કે છોકરાઓ સારી રીતે એકદમ સરસ જોઈ શકે અને સાંભળી પણ શકે।
ગોધરા ખાતે એક નવી પ્રકારની ટેકનોલોજીવાળી જે સ્કૂલ બસ શરૂ કરવામાં આવી છે, જે સંપૂર્ણ સોલર પેનલ સંચાલિત સ્કૂલ છે અને જેમાં વિદ્યાર્થીઓને ભણવામાં ખૂબ આનંદ આવી રહ્યો છે. જેમણે કદી કોમ્પ્યુટર પર ભણ્યા નથી તે લોકો માટે ખૂબ જરૂરી કોમ્પ્યુટરની સુવિધા સાથે 19 વિદ્યાર્થીઓ એકસાથે ભણે તે પ્રકારની એક સ્કૂલનું આયોજન કર્યું છે. અને તેમાં પણ ખાસ કરીને જ્યારે દૂરદર્શન દ્વારા સંચાલિત પ્રોગ્રામ પણ તેઓ ઓનલાઈન જોતા હોય તે ખૂબ જ સુંદર દ્રશ્ય અત્યારે આપ જોઈ શકો છો. અત્યારે દૂરદર્શન જે શિક્ષણ આપી રહ્યું છે એ તમામ દૂરદર્શનના શિક્ષણનો પણ આ વિદ્યાર્થીઓ ખૂબ સારી રીતે ઉપયોગ કરી શકે છે, જેના કારણે તેમના જ્ઞાનમાં અવિરત વૃદ્ધિ થઈ રહી છે. ચેનલ દ્વારા વિદ્યાર્થીઓને અવિરત કોરોના કાળમાં પણ અભ્યાસ પૂરો પાડ્યો હતો, જે બદલ તમામ વિદ્યાર્થીઓ પણ દૂરદર્શનનો અને શિક્ષકો પણ આભાર માની રહ્યા છે. હું મારા સહયોગી મિત્ર સંજયભાઈ પાગે સાથે ભરત વર્મા, દૂરદર્શન સમાચાર, વડોદરા. અમદાવાદની મહિલા ખેલાડીઓ મહિલા રોકડ પુરસ્કાર 2021-22ના લાભ મેળવવા 15 ઓક્ટોબર 2021 સુધી અરજી કરી શકશે. જે મહિલા ખેલાડીઓએ રાજ્યકક્ષાની શાળાકીય ખેલ મહાકુંભ સ્પર્ધાઓ અનુક્રમે 14, 17, 19 અને સ્કૂલ ગેમ્સ ફેડરેશન ઓફ ઇન્ડિયા દ્વારા આયોજિત રાષ્ટ્રકક્ષાની સ્પર્ધામાં SAG દ્વારા રાજ્યનું પ્રતિનિધિત્વ કરેલું હોય અથવા ભાગ લીધેલો હોય તેવી કોઈ પણ મહિલા એક જ રમતમાં અથવા એક જ સિદ્ધિ માટે મહિલા રોકડ પુરસ્કાર યોજના માટેનું ફોર્મ અમદાવાદની કચેરીથી મેળવી શકશે. આ યોજનાનો લાભ મેળવવા વર્ષ 2019-20, 2020-21માં મહિલા રોકડ પુરસ્કાર યોજનાથી વંચિત રહી ગયેલા ખેલાડીઓ પણ અરજી કરી શકશે. આ સ્પર્ધા માટે તારીખ 15 ઓક્ટોબર સાંજે 6 વાગ્યા સુધીમાં અરજી જમા કરવાની રહેશે. ગુજરાતની એકમાત્ર સંસ્કૃત યુનિવર્સિટી સોમનાથ સંસ્કૃત યુનિવર્સિટીને નેક મૂલ્યાંકનમાં A+ ગ્રેડ મળ્યો છે. વર્ષ 2006માં સંસ્કૃત ભાષાના પ્રચાર પ્રસાર માટે તાત્કાલિક મુખ્યમંત્રી નરેન્દ્ર મોદી દ્વારા સોમનાથ ખાતે સંસ્કૃત યુનિવર્સિટીની સ્થાપના કરવામાં આવી હતી. યુનિવર્સિટીમાં રાજ્ય સહિત દેશ વિદેશના વિદ્યાર્થીઓ સંસ્કૃત ભાષામાં અભ્યાસ કરી રહ્યા છે. આ ઉપલબ્ધિએ માત્ર ગીર સોમનાથ જિલ્લાનું જ નહીં પરંતુ રાજ્યનું ગૌરવ પણ વધાર્યું છે. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ નાગરિકોને ભેટ સોગાદો અને સ્મૃતિચિહ્નોની હરાજીમાં સામેલ થવા માટે આહવાન કર્યું છે. તેમણે કહ્યું કે તેમાંથી મળનારી આવક નમામિ ગંગે પહેલ માટે ઉપયોગમાં લેવાશે. પ્રધાનમંત્રીએ એક ટ્વીટમાં કહ્યું, છેલ્લા ઘણા સમયમાં મને અનેક ભેટ સોગાદો અને સ્મૃતિચિહ્નો મળ્યા છે જેની હરાજી કરવામાં આવી રહી છે. તેમાં આપણા ઓલિમ્પિક હીરોઝ દ્વારા અપાયેલા ખાસ સ્મૃતિચિહ્નો સામેલ છે. હરાજીમાં ભાગ લો જેની આવક નમામિ ગંગે પહેલમાં જશે.